અમારા ગામમાં અનાથ આશ્રમવાળા એક વાર આવ્યા, તે માણેક ચોક છે અમારા ગામમાં, ત્યાં એક દુકાન છે, ત્યાં જઈને ઊભો રહ્યો. શેઠજી નમસ્કાર. તમારે અરવિંદ કાકા આમ જોતા જોતા, બોલો બોલો. કે અનાથ આશ્રમથી આવી તો આખો ફરી ગયો. ઓહો, બહુ ભૂંડી કરી અનાથ આશ્રમમાં. જાઓ બોલો બાપા, બોલો કંઈક લખાવો. અનાથ આશ્રમમાંથી આવીશ, કંઈક લખાવ. તા કે ચાર છોકરા લખો. અનાથ આશ્રમવાળા નેતિન પાક એ કે આ પહેલી જ દુકાને ચાર છોકરા લખાવ્યા, ગામમાંથી તો આપણે શું આશ્રમ ભરીને જાઓ. ઘણી અઘરી નોટ. અમારા મનસુખ કાકાની દુકાન એક નોકર હતો, અને રસિકલાલ કામદારની દુકાનનો નોકર, એને હવારના પોરમાં આવી ગયો. મનસુખ કાકાએ આમ કરીને એમ કીધું, છાપું વાંચતા વાંચતા, વસેમ પાણી લાજ. બીજી વાર કીધું, પાણી લાજ. તો નોકર બેઠો બેઠો શું કહે છે, ખબર, ઘડીક પાણી ન પીવા થોડા મરી જાવ છો. શેઠને કહે, ઘડીક પાણી ન પીવો તો મરી જવાના છો, અને બહુ એટલી બધી તરસ લાગી હોય ગેલાન કાંઠે જઈને મરી જાઓ. ભગવાન, પાણી 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 ક્યારનો મંડાનો ડોહો, એક પાટો મારીશ ને કે હેઠો નાખી દઈશ. કેવું રસિક કાકા નોકર કે તરડું શેઠને, શેઠની આમ, અરે શેઠ હોય શું થઈ ગયું કે, આપણે શું અહીંયા એના દાહોલા કરવા આવી છીએ, આપણે એની નોકરી કરવા આવી છીએ, આપણને સીંધાતું હોય એવું કામ સીંધાય, પાણીને સાનું કે ક્યારનો બેઠો બેઠો. રસિક કાકા નોકરને એમ થઈ ગયું ગાળું, વૈષ્ણવ દાદાગીરી બહુ, એ બરોબર એની દુકાને જ ગયો. ત્યાં રસિક કાકા બપોર પછી રસિક કાકાએ કીધું, કન્યા તક હો તકે સાલાય તકે બેસાનું બનીનો. રસિક કાકા આમ છું આમ છું ચાલે તો આય તો એ હામો છે. એ કે સાનો દીકરો શું થાય, ઘડી ઘડી સાનો બી મરી જશ કે. રસિક કાકા ઊભા થઈને ચાર પાંચ નાખી દીધો, પાછી નાખીને બે ત્રણ ધોકા મારી લીધા, અને બધા ભેગા થઈને માર્યો, અને આખો ગડદા પાટો ખાધેલો. આવ્યો મનસુખ કાકાની દુકાન પર, એને વૈષ્ણવ આપણે કે ઓલો કે શું થયું, બે મારા શેઠને કે ગાળ્યું દીધું જ બોલે ઢીમો. ત્યાં ઓલો કે શેઠને થોડો ગાળ્યું દેવાય, ડો એ આપણું ઘર આંકે, તક તું હવારમાં દેતો તક આ ડોહત બેરો છે. હા, એ કે આને ક્યાં મૂળ સંભળાતું નથી, અને મેં ગાળ્યું દીધું ત્યારે એને કાનમાં મશીન નહોતું, એટલે મેં ગાળ્યું દીધું, અને તું રસિક કાકાને ગાળ્યું દીધી, રસિક કાકા જેણે તારા છોકરા પણ આવ્યા એને ગાળ્યું દીધી, માવતર જેવાના ગાળ્યું દેવા જઈએ છીએ એને બે તને લાગે. આવી કહું છું, આપણા ગામમાં હજી હયાત છે જીવે, અને અમારો બાઘો છે, બાઘો તો બાઘો છે. હા, અને બાઘલો નાનો હતો ને સિદ્ધાર્થભાઈ, તે એ મૂળ અમારા ગામમાં પણ એને બા નાનપણમાં ગુજરી ગયેલા, ત્યાં મોહાળમાં હતું, અને એને મોટા બાપુ ગુજરી ગયા. એને મા બાપ તો નાનપણથી નહોતા, પણ એને મોટા બાપુ ગુજરી ગયા ને, તો અહીંથી ટપાલ લખી મનસુખ કાકા નિર્ણય કે ભાઈ બાઘાને હારે લેતા આવજો, કારણ કે અમારા મોટાભાઈને ખોળે બેહારવાનો છે, અને ખોળે બેહાર્યા પછી એને આ બધી ઈસ્કામે હોંપી દેવાની. એટલે અમે ત્યારે જિંદગીમાં પહેલી વાર બાઘાને જોયેલો, 15 વર્ષની ઉંમરે બાઘાને એના મોટા બાપુને કારેજમાં લાવ્યા, લીલો બુસ્કોટ, લાલ પાટલું, દેવાનંદ જેવી બાબરી પાડેલી, કાળા ક્યાંકથી સસમાં લઈ આવેલો ભૂંડાના, અહીંયા ગળામાં રૂમાલ બુમાલ, અને બાઘો પ્રગટ થયો. બધા રોતા હતા, એમાં બાઘો આવ્યો, બધાએ કીધું ભાઈ બાઘાને કે તાર મોટા ખોળા બે આવવાનું, તે આવીને ખોળા બે ગયો, સીધો તો ખોળા બે ગયો, લો કે ખોળા બે ગયો, અને એને ગઢી માં ગુજરી ગયેલા. હરાજ નાખવા કોઈ કુટુંબનું છોકરું જોઈ ને, પછી બાઘાને બધા પકડીને કે ભાઈ આવા આનો ટકો કરાવો, અને મૂંડો કરીને બાઘાને લાવ્યા. પણ જેમ ઓલો વાસરું ને પાણી રેડવા ગા ને કેમ લાવે, એમ પરાણે બોસી પકડીને લઈ આવેલો હરાવણું કરાવવા. અને બાઘો કે મને મૂકી જો, મને મૂકી જો, મને મૂકી દો. સવારનો ત્યાંથી વહેલો 4 વાગ્યાનો કાઢેલો,
અહીંયા લાવે બિચારો પૂછ્યો એટલો થયેલો, તે ઓલા હરાવણો કરવા બેહે આપણો ખાટલો પૂરે ત્યારે બેહે ત્યારે લાડવા બાડવા મૂકે ને ખોડિયામાં, અને બાઘલા નજર ગયો લાડવામાં. બ્રાહ્મણ કહે અહીંયા રામ પાણી કે રાધા, બાઘા આમ લાડો લઈ સીધો મોઢામાં. ઉકરી જો ને એમાં ગળવા જો ને તો ઓલા દાડાના લાડવા જ કેવા હોય, ગળી ન હોય જો બેભાન થઈ ગયો. અને આખું ગામ હો એ આ છોકરાને આવડાના ખાનદાનના ભાગમાં છોકરું લાગતું નથી કે અહીંયા છોકરો બિચારો પાણી રેડવા આવ્યો ને મરી જાય. હા પછી બાગાન મામા હારે આવ્યા હતા ને એણે નઢિયો દીધો, નઢિયો તો બધા એક નઢિયો કેમ દબો એ તમને ખબર ન હોય, લાડવો ગળી ગયો. આ બાઘો પછી અમારા ગામમાં જ રહ્યો અને હજી રહેશે. હવે જોકે બાઘાને છોકરા થઈ ગયા છે, છોકરાને ઘીરે છોકરા છે, પણ બાઘાના કારસ્તાન ભયંકર હતા. અને એવા હતા મહેમાન આવે ને ત્યાં લાડવા પીરવવાનો એને બહુ શોખ. મહેમાનને એક પંગતમાં પીરે પછી બીજી પંગતમાં નીકળે, મહેમાન હાથ આમ રાખે ને એટલે એમ કે હાથ હાથ આગો આડો રાખો પગ, હું અડધો તો નાખવાનો જ કે. એટલી ટાઈમ કરે તમે હાથ આડો રાખો તો હાલે નહીં, હું નાખવાનું એટલે નાખવાનું. બાઘલો માને નહીં, નાખીએ સૂટક્યો કરે. એ બાઘો પાણીના નળના વાલ ખોલતો ગામના, એમાં જે શેરીમાં કોઈક બાઈ એની અમે દાંત કાઢે ને પછી એને એમ થયું કે અહીં આપણું જામે જામે. અને એક એ બાઈ બે દી દાંત ન કાઢે ને બાઈ ન નીકળી, આખા ગામનું પાણી ચાલુ એ શેરીના જ વાલ આવીને બંધ કરી ગયો, બંધ કરીને આમ બેઠો. એટલે ગામના બાયું કે બાઘા આ પાણીનું ટાણું થયું, તાકાત થાય જ પાણી ન જ ટાણું થાય. કે પાણીનું ટાણું થયું, આ અમારા ઘરે પાણી નથી આવતું. તાકાત નહીં આવે તમારા ઘરે પાણી, તમે જ એક એક ટીપા હાટું છે ને મરી જશો, આખી શેરી મરી જાય, પાણી વગરના મારી નાખીશ તમને. આખો વાલ હાથમાં લઈને બેઠો. એ કે આમ હાલત નહીં, એક દી બીજે દી ત્રીજે દી આખી શેરીના બધાએ કીધું એ બાગલા પાણી ચાલુ ન થાય, હવે તમે પાણી વગરના મરી જશો, તમે એક એક પાણીના પાણીના ટીપા હાટું છો કે તમને લોહી ના હોડે ન રોડો. બાઘલો તો નહોતો કે હા, એ બાઘાએ અમારા ઘરે એવું કરેલું. મોરારી બાપુ એકવાર મને પૂછેલું, મને કે આ બાઘો ખોટો છે કે હાસો? મેં કીધું હાવ હાસો બાપુ. મારે ઘરે પધરામણી થઈને ગઢડામાં અમારા ગોવિંદરામ બાપુના ઘરે, તો બધા પગે લાગવા જતા બાઘાને કીધું બાઘા આવજો મોરારી બાપુ આવે, આવું છું હમણાં તમે જાઓ હું આવું છું. બાપુ આમ સોફા ઉપર બેઠા હતા ને બાઘાએ આગેથી રામ રામ કર્યા રામ, બાપુનું ધ્યાન ન ગયું કે હશે કોક. થોડીક વાર થઈ પછી બાઘાએ આમ શરૂ કર્યું, કથા હારી વાંચો છો તમે, કથા તમે બહુ હારી વાંચો. એટલે બાપુ કહે રામ નામ એ આપણે કાંઈ સાંભળ્યું નથી, આ કે માણા વાતું કરે, લે માણા વાતું કરે. પછી કોંદાણાને હું ઉજમ ચડીને બે નોટ કાઢી બાપુને પગ પાસે મૂકી. મેં કીધું બધા ભાઈ બંને મેં ભૂંડી કરી હો એણે, હવે કીધું હૈદ ઉપર જવાનો. હા ત્યાં તો બાપુએ એમ કીધું ભાઈ આ વિવેક કરવાની, બાપુને એમ થયું નાનો માણસ છે. હવે એ સમય હું જે વાત કરું છું ત્યારે અમારા ગઢડામાં કથા હતી એ સમયમાં, એટલે કે નાનો માણસ આવીને સીતારામ કરે એ બહુ થઈ ગયું, અને પૈસાની શું જરૂર છે. ભાઈ કહે આ વિવેક કરવાની જરૂર નથી. ત્યાં આમ કરીને બોલ્યો એ કે બાવા સાધુને બે રૂપિયા વગેરે જવા દેતો બાઘલો થોડો કહેવાય. અરે તારી જાતનો બાગલો. અને એમાં ઘણા ઘણા જિલ્લા તો એવા છે જ્યાં બે જ અક્ષરો વધારે વપરાય, એક સ અને એક ર. આખા અમરેલી જિલ્લામાં, અમરેલી જિલ્લાનું ગાયક ચાંદી જૈસા રંગે તેરા ગાવું ન કહે કે એ તમને ખબર નહીં, ચાંદી જૈસા રંગ હે તેરા ઓલો કે બંધ થા. આપણે એમ કે હું એકવાર ધૂઈને ગવરાતું એ સંતો સાચા મંદિરિયા, તો એ ગાય સા સા મંદિરિયા, મેં કે પૂરું થઈ ગયું. હા તમને ગમ્યું એ સાસુ કે? મેં કે સાસુ.
હા, અને આની પાછી બારાડીને બરડામાં જાવ એટલે ર વાપરે, થારીને ગોરીને મારીને તારીને ગારીને, આ બધું એ શબ્દોની મજા. એમ ખીચડીની મજા છે. તમે કાઠિયાવાડમાં ખીચડી ખાવ ને તો તમને મગને ચોખાની મળે, તમે અમારા ચરોતરમાં ખીચડી ખાવ ને તો તુવેર દાળને ચોખાની મળે, દક્ષિણ ગુજરાતમાં ખીચડી ખાવ ને તો એમાં રીંગણા હોય, એમાં બઢેકા હોય, એમાં સુરતી તુવેર હોય. એ પછી તમે આફ્રિકા જાઓ તો તમને આમસુરતી ખીચડી કહેવાય. પછી શિવરાતના મેળામાં જાઓ અને કોઈ હગુર ન હોય એને ગિરનારી ખીચડી કહેવાય. અને ગુરુવારે પીવા જેવી ખીચડી હોય સાંઈબાબાની હોય. એક ભાઈ તો સાંઈબાબાની ખીચડીનો હબડકો માર્યો ને, અહીંયા આખો હળળી ગયું. મને કે મને તો એમ કે ખીર છે, એમ કહ્યું ગળી ગયો. પણ આ બધી ખીચડીની વચ્ચે સર્વશ્રેષ્ઠ ખીચડી એટલે કોમેડી ખીચડી. અને વચ્ચે કહી દઉં, અમારે એક ભાઈબંધ છે પોલીસમાં, એને ઘરના કાલે જ મેં પૂછ્યું હતું, મેં છેનું શાક બનાવ્યું, મને કે ઊંધ્યું. મેં કીધું પંદરથી પહેલાં ફોન કર્યો તો ત્યારે કીધું તું ઊંધ્યું. મેં તમે એક મહિના પહેલાં ફોન કર્યો ત્યારે તમે એમ કીધું તું ઊંધ્યું. તમે કીધા કેમ ઊંધ્યા માથે વેળા છો? મને કે તાર ભાઈ માર્કેટમાં જાય જે હો ગ્રામ કોક દે લઈયા. પછી મને ખબર પડી ઓ બાબા આ ઊંધ્યું એટલે ખાય છે, ઘણા ઘણા ઊંધ્યા ખાય છે. અમારા બાજુવાળાના છોકરાને રિઝલ્ટ ખરાબ આવ્યું ને, બાપાએ બે લાફા નાખ્યા, ચાલા હરામી વાંચતો નહીં. તો ઓલો કે વાંચું જ છું કે રાતને દાડો વાંચું છું, તો એના ટકા આવ્યા હોય શું કરવું? આ સામેવાળાને છોકરીને જો, સામેવાળાને છોકરીને જો. એને જોવા રહ્યો એમ જ ના લે, એ છોકરીને જોવા એમ રહ્યો ને એમ જ ન આવ્યો. એમાં ચરોતરમાં તમે હાલતા જાઓ ને, આમ રોડમાં જ નીકળો ને તો તમને 20 આઈટમ મળે. બોલો, અને એવી આઈટમ મળે કે અમારે ત્યાં, હું વિદ્યાનગરમાં રહું છું ને, આણંદ વિદ્યાનગર રોડ ઉપર અત્યારે ડિસેમ્બર આવશે ને એટલે NRI બધા ફાટી નીકળશે. અને NRI આવશે ને એ બધા ભાવ બગાડીને જશે, સેટિંગ થઈ ગયા હોય ને એવા ભાવ બગાડીને જાય ને. એ પછી પાછા ઓલા વિદેશી આવ્યા હોય ને એને છકડામાં બેહારે. તો હવે તો અમારે તો હમણાં મજા એ આવી છે કે આખા ગુજરાતમાં પહેલું કોઈ અમેરિકન ભુરિયાએ છકડાનું લાયસન્સ કઢાવ્યું હતું અમારા આણંદ RTOમાં કઢાવ્યું. હા, અને છકડો હાંકે છે, બોલો, એનું નામ છે રોબર્ટ. અને આપણે એને પૂછી રોબર્ટ ખમ થકાયું યુ નો થેસન થેસન થેસન. મેં કીધું હા, થકાયું ના મહેન્દ્ર શાહ. મેં કીધું હા, ફેસી જાઓ. મેં કીધું શું લઈ? 10 rupees ઓનલી. NRI છકડા સર્વિસ કરી નાખી. અને આપણા છકડાની મજા એ છે, સાઈડ આપે નહીં, સાઈડ કાપે નહીં. ખબર નહીં મને આ કેવો કોને ક્યારે વિચાર આવ્યો કે હાલું 3 wheel માંથી બેલેન્સ રાખે. એના બેલેન્સની વાત નીકળે એટલે એક બીજો વચ્ચે એક મારો સેટાયર પેરોડી આઈટમ હતી. હું અમેરિકામાં જ્યારે પહેલી વાર ગયો ને ત્યાં 2-3 ભૂરિયા મળ્યા. ભૂરિયા મને કે યુ નો મિસ્ટર મંગલ રાઠોડ? મેં કીધું યસ સર. મને કે આઈ નોટ ટ્રાન્સલેશન ઓફ ઇંગ્લિશ યોર સોંગ, તમે જે લફલફ લફ 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 ગાઓ છો એ મારે ઇંગ્લિશ કરવું છે. એટલે મેં કીધું યુ નોટ આઈ સ્પીક, મેં તો હું ગાઉં છું તું લખ. પછી મેં છંદ ગાયો, કચ્છ સર સર પર સધર અમાર ઘર અનુસાર ઘર વર ધર કર મેર કરે હરિ હર સૂર્ય વર યચરી અતિ મન હર ભરી ભરી અતિ મોર હર અકબર નિર્ઘત નર પ્રવર પ્રવર ગુણ નિર્ઝર નિકટ મુકુટ શિર સરવન મે ઘણ રવ પદ ઘરાર પરાર પદ ઘું ઘર રંગભર સુંદિર શ્યામ રમે. એનું એને ઇંગ્લિશ કર્યું. ઓલ મ્યુઝિક ઇન્સ્ટ્રુમેન્ટ સ્ટાર્ટ ફોર લોર્ડ કૃષ્ણ એન્ડ રાધા એન્ડ ડાન્સિંગ ઇઝ વૃંદાવન. કીધું એ હા, આ તો આવ્યો કીધું વાહે. પણ આપણને ગુજરાતીને મજા શેમાં આવે ખબર? બાજુવાળો એસી નખાવે એનો આપણને વાંધો નથી, પણ એ આપણી આ ધાબે હોવા તો આવવો જ જોઈએ. આપણને એમાં રસ હોય છે. બાજુવાળાને ફ્રીજ આવે એનો આપણને વાંધો નથી, પણ એની ઘરવાળી આપણીને મરચા માગવા ન આવે તો હું જ આપણે આત્માને શાંતિ ન થાય. 1 15 rupees પાણીની બોટલ લઈ એને 1 વર્ષ સુધી ફ્રીજમાં ભરે, આખું ઘર ગામ જાય ને ત્યારે. પછી પાછી એમાં જો જૂની થઈ જાય ને તો ફ્રીજમાં જ કાઢીને એમાં છાશ ભરે, એ છાશની બોટલ 1 વર્ષ રહે.
પછી સાસમાં જૂની થઈ જાય પછી એમાં પેટ્રોલ ભરે, પેટ્રોલમાં જૂની થઈ જાય પછી એના બે કટકા કરે, એને બાથરૂમમાં મૂકે, પાણી નાવાનું ડબલું ગંગા નાયા ને ગોમતી નાયા એમાં લે, અને એમાંય જ્યારે એમ થઈ જાય કે હવે કાણા પીડ્યા ત્યારે ભંગારવાળાને એમ કે હું કિલોનો ભાવ છે. એટલે આપણને ગુજરાતીને મજા છે એમાં આવે કોકને હલવાડવામાં. એટલે મેં આમ વિચાર્યું, જન્મજાત તો હું કાઠિયાવાડી ને, હું રહું ચરોતરમાં પણ હું કાઠિયાવાડી, મને એટલી તો ખબર પડે ને કે ભાઈ આને હલવાડવાનું છે. એટલે મેં એને હલવાડી દીધો. મેં કીધું યુ નો દુસા, મેં કીધું ના, મેં કીધું ધ સ્પીક એન્ડ ધ લાઉડ ટુ લાઇન લિટરેચર ઓફ ધુ હાઉ વેરી નાઇસ, સ્પીક સ્પીક યુ સિંગ. એટલે મેં દુહો ગાય, આજી ગઢ જુલોઈ ગિરનાર અને વાદળ થી વાતું કરે. ઈ કે સ્ટોપ સ્ટોપ, એને ઇંગ્લિશ લખ્યું ઓલ ધ માઉન્ટન્સ ઓફ ગિરનાર ટોકિંગ વિથ સ્કાય. મેં કીધું હાથ મરતી કરું આ. પછી મેં આગળ આવ્યું, ગઢ જુલોઈ ગિરનાર અને તો વાદળ થી વાતું કરે એ પણ મરતા રાખે ગાર. ઈ કે સ્ટોપ, all the mountains of Ginnar talking with Kait, that of King Rakhengar. Meghidat Mandi goa ayo, ave su karu. Pashi je me gaya, pani to marta, e marta, e Rakhengar. Are re, ye to khadedi na khango no thiyo. Pashi ye am betho. Mr. Rathod. મેં કહ્યું યસ, મેં કહ્યું આત્રીસ મંદ ગાવ ખડે દીત ખાંગા. પછી મેં કીધું યુ નો, અને મને મજા આવી. મેં કીધું વાહ શું વાત છે, કીધું જાયમું. મેં કીધું પાર્ડન પ્લીઝ, મેં પરિવાર કહો. એમ કહી ગયો આત્રીસ મંદ ગાવ ખડે દીત ખાંગા. મેં કીધું આઉટ ઓફ બેલેન્સ ધેટ મીન ખાંગા. આ અમારી ડિક્શનરીમાં મળે. અને અમેરિકા જાઓ તો મજા બહુ આવે. અમેરિકામાં જે તમે આમ જાઓ ગામડાની વાતો કરો, નીવડાય રોવે, આપણને એમ થઈ જાય. પછી તો આપણે એને સમજાવવા પડે, ભાઈ તમે સો હતા અમે ન્યા છીએ, એમ કહીને સમજાવવા પડે. અને અમે જે અમેરિકા ગયેલા ને તે મારી યારે આખું ગ્રુપ હતું, આદરણીય અભયસિંહજી ભાઈ, ભીખુદાનજી બાટી, અરે ભીખુદાન ઝુલા ગાંધીનગર, મારો દીકરો માસ્ટર, એમ બધા. હ્યુસ્ટનથી અમે સિદ્ધાર્થભાઈ જે બેઠા પ્લેનમાં, અને બધાને ઊંઘ આવી ગઈ, કારણ કે ઇન્ડિયન એરલાઇન્સમાં અમે ગયા હતા એટલે કોઈને સામું જોવાનું કાંઈ હતું નહીં. મેં ગયા, બધા એમાં હૂતા હતા, એમાં બધાને ત્યાં ડ્રિંક આપે કમ્પલસરી, ડ્રિંક તમે જે લેતા હો જે બધી દારૂની બોટલો હોય. એટલે અમારે જે કલાકાર મિત્ર કોણે ડ્રિંક લીધું હતું એ નહીં કહું, પણ ડ્રિંકનો ગ્લાસ. અને એમાં પછી એર હોસ્ટેસ આવી પેલા બરફના ગાંગડા લઈને, આઈસ ક્યુબ, એને આઈસ ક્યુબ કહેવાય, આઈસ ક્યુબ લઈને આવી, અને આવીને એની પાસે ઊભી રહી. એક્સક્યુઝ મી જેન્ટલમેન, આઈસ, એક્સક્યુઝ મી જેન્ટલમેન, આઈસ. એને બે વાર કીધું ને તો એણે આમ ઊંસો થઈને બધાને જોઈ લીધા, હમણાં હુઈ ગયા છે એક જાગે છે. હું અહીં આમ આમ બાજુ હું બેઠેલો, હું આમ જોતો હતો. મેં કીધા શું કરે, ઓલી ત્રીજી વખત કીધું એક્સક્યુઝ મી જેન્ટલમેન આઈસ, તો આમ કરી કે તું આઈસ. તરત હું આમ મને નીંદર ઉડી ગઈ. મેં કીધું મારી નાખશે હારે આવવા નથી કહેતી, એ બરફના ગાંગડા જોતા જ લઈ લે એમ કે. અને પાછો ડાયો કેવો ખબર છે, એર હોસ્ટેસ બધું દેવા આવી હતા, અને ઠેલા મેં થેપલા કાઢીને દીધા પ્લીઝ. તો ઓલી કે હોઈશ થાયશ, તો કે થેપલા થેપલા, તો ઓલી ઓલી થેપલા મેં મેથી કાઢીને દેખાડી, એક હોઈશ થઈશ. પછી આમ કરી મને કે મેથીનું ઇંગ્લિશ શું થાય, મેથીનું મેથી. 回家<笑>
હું કોઈ હાસ્ય કલાકાર નથી એ આપને પુનઃ એકવાર કહી દઉં. માત્ર ને માત્ર હાસ્યના કોઈ પ્રોગ્રામ હું કરતો નથી, એટલે એના માટે તમે યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો, એ મને ગમશે. શ્રીદત્તભાઈની બીજી બધી જ ચેનલો માટે હું ગાવામાં પણ તમારી સામે આવીશ, સાહિત્યની વાતોમાં પણ તમારી સામે આવીશ. આમાં મને સાંભળવા પૂરતો જ તમારે સાંભળવો, આના માટે કોઈ પ્રોગ્રામની પ્રોસીજર કે એની ઇન્ક્વાયરી ન કરવી કે હાસ્ય દરબારમાં હાલો. બાકી તમને કહી દઉં કે હ્યુમરમાંથી જ પેદા થયેલા ગુજરાતના લોકગીતો છે. દાખલા તરીકે, એ હરી તારા પાંચ પાંચી ગડા, એ થાઈ પ્રભુજી ને ટાટી એ લબડ્યા, જાઈ તા થૈયા ધૈયા તાક દમ. આ હ્યુમર છે, એવી છે, એવી શેર છે, એવી શાયરીઓ છે કે એક બાર લૈલા ને મજનુ સે જું કહા, તો બધા કે ઈર્ષાદ ઈર્ષાદ. તો બોલો શાયર, એક બાર લૈલા ને મજનુ સે જું કહા, ઈર્ષાદ ઈર્ષાદ. ત્રીજી વાર કે એક વાર લૈલા ને મજનુ સે જું કહા, તો કે ઈર્ષાદ. તો બીજો કે અરે ક્યાં કહા, તો કે લે ખારી ચિંકા. હા, તમે જે ધાર્યું ન હોય ને એવું નીકળે, એવી વીટનો પ્રકાર છે. એની વીટના પ્રકારમાં શાયરી છે કે તમારી લહેરાતી જુલ્ફોને જરા કાબુમાં રાખ. પ્રેમી પ્રેમિકાને કહે છે, તારી લહેરાતી જુલ્ફોને જરા કાબુમાં રાખ. બોલો કે વાહ, તારી લહેરાતી જુલ્ફોને જરા કાબુમાં રાખ, શાકમાં વાળ પડે છે વાઘરણ, માથામાં તેલ નાખ. ધન્યવાદ, આભાર, ફરી વાર મળશું આ જ પડદા ઉપર.